માધાપરના આશ અધ્યયન કેન્દ્ર પર સો દીકરીઓનું પૂજન નવરાત્રી દરમિયાન સાધકો દ્વારા અનુષ્ઠાન અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. માધાપરના આશ અધ્યયન કેન્દ્ર ખાતે નવરાત્રી દરમિયાન સાધકો દ્વારા સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતીના અધ્યક્ષ સ્થાને નોરતામાં અનુષ્ઠાન અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. નવરાત્રી દરમિયાન ઓમ રીમ દુમ દુર્ગાય નમઃના બીજ મંત્ર સાથે સાધકો દ્વારા 1,00,000 મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. અને આ અનુષ્ઠાનની પૂર્ણાહુતિના ભાગરૂપે 10 વર્ષથી નાની બાલિકાઓનું કે જે સાક્ષાત માતાજીનું સ્વરૂપ છે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. દીકરીઓના પગ ધોયા બાદ તેમનું પૂજન કરીને ઉપહાર આપવામાં આવ્યો હતો. આશ્રમ ખાતે નવરાત્રીની પૂર્ણાહુતિના ભાગરૂપે 100 જેટલી 10 વર્ષથી નાની ઉંમરની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીકરીઓના પગ ધોવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને કંકુચોકાથી વધાવવામાં આવ્યું હતું. કન્યાઓનું પૂજન કર્યા બાદ દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું અને તેમને વિશેષ ઉપહાર આપવામાં આવ્યા હતા. સ્ત્રીઓ હંમેશા સન્માનને યોગ્ય છે અને તેમને હંમેશા માના સ્વરૂપે જોવી જોઈએ. આ અનુષ્ઠાન દરમિયાન 12 મહિનાની શક્તિ મળતી હોય છે અને શારીરિક અને માનસિક રીતે શાંતિ પણ મળે છે. આમ તો ઘરકામમાં ખૂબ વ્યસ્ત રહેતા હોઈએ, પરંતુ નવરાત્રી દરમિયાન આશ્રમમાં અનુષ્ઠાન કરવા માટે આવતા હોય છે અને ખૂબ સારી અનુભૂતિ થાય છે ત્યારે આ બાલિકાઓનું પૂજન કરીને એવો અનુભવ થાય છે કે માતાજીનું સાક્ષાત પૂજન કર્યું છે તેવું સાધકોએ જણાવ્યું હતું. સ્ટોરી બાય હિતેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. કે આખા વિશ્વમાં અતિ પ્રાચીન એવો આપણો સનાતન વૈદિક ધર્મ, એની અંદર 4 નવરાત્રિનું અનુષ્ઠાન કરવાનું આ સંકલ્પ આપણા ઋષિમુને આપણને સોંપ્યો છે, જેમાં સૌથી વધુ મહત્ત્વની આ જે નોરતા અત્યારનો છે, આજે 9મો દિવસ છે નોરતાનો, એ નોરતાની પૂર્ણાહુતિ છે. અને આશ્રમની અંદર દુર્ગાનો મંત્ર છે, ઓમ રીમ દુમ દુર્ગાય નમઃ બીજ મંત્ર સાથે, એના અમે 1,00,000 મંત્રોનું અમે અહીંયા અનુષ્ઠાન કર્યું અને ઘણા બધા સાધકો એનો લાભ લીધો. અને અત્યારે આ આખા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સ્વરૂપે આ એક તમને એક વસ્તુ સમજાવું કે સનાતન ધર્મ શું છે. નાની બાલિકાઓ કે જેની ઉંમર 10 વર્ષથી નાની છે, એ 100 છોકરીઓને અમે બોલાવીએ છીએ, બાલિકાઓને, જેને કુમારી પૂજન કહેવામાં આવે છે. એનો પગ ધોઈએ, એને તિલક કરીએ, એને હાર પહેરાવીએ, એને રિસ્પેક્ટફુલી અમે એને ભોજન કરાવીએ છીએ અને ભોજન કરાવ્યા પછી એને મનગમતી વસ્તુઓની ભેટથી એના મનને પ્રસન્ન કરીએ છીએ. તો આપણને ખબર પડે કે આ વિશ્વની અંદર એકમાત્ર હિન્દુ ધર્મ છે જે સ્ત્રીને એક માતાની ભૂમિકામાં જોવે છે. અને એવી માતા કે માત્ર જન્મ આપનારી નહીં, સમગ્ર વિશ્વની જે માતા છે, આજે અમે લોકો એ ભાવ સાથે જમાડીએ છીએ કે જેની ઉપાસના અમે 9 દિવસ કરી છે, એ જ માતાના સ્વરૂપે અમારા આશ્રમમાં બધી આ બાલિકાઓ આવી છે. તો આના પરથી ખબર પડે કે આ એક એવો ધર્મ છે, એક એવો મેસેજ આપે છે વિશ્વને કે સ્ત્રીઓ પ્રત્યે કયા પ્રકારની દ્રષ્ટિથી આપણે જોવું જોઈએ. આટલું માન સન્માન જો આપવામાં આવશે તો શાસ્ત્રમાં એવું કહે કે યત્ર નારીયસ્તુ રમંત તત્ર રમંતે દેવતાઃ, જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં જ દેવતાઓની કૃપાનો વાસ થાય છે. તો આ સિદ્ધાંત મુજબ અમે આ રીતે આ અનુષ્ઠાનો કરીએ છીએ અને આશીર્વાદનો લાભ લઈએ છીએ. નવરાત્રિની સાધના અનુષ્ઠાન આપણા ઋષિ પરંપરા મુજબ વર્ષોથી આપણે કરીએ છીએ. એનું ઉદાહરણ તો શ્રેષ્ઠ ઉદાહરણ કહેવા જાઉં તો આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અનુષ્ઠાન નવરાત્રિ દરમિયાન કરે છે અને આપણે વિશ્વ સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે નવરાત્રિના અનુષ્ઠાન કરવાથી શું ફાયદો થાય છે અને શું શક્તિ મળે છે. મા જોગમૈયા મા જોગદંબા જ્યારે આપણી સાથે હોય અને એ શક્તિ જો મળતી હોય તો આપણે વિશ્વ સમક્ષ આપણે એક શ્રેષ્ઠ પીએમ તરીકેનું ઉદાહરણ લઈએ તો એ કાફી છે. સાધના કરવામાં આવે છે, 2 ઋતુની વચ્ચેની જે સાધના છે અને બાલિકાનું પૂજન કરવામાં આવે છે. મા જગદંબાની સાધનાથી જે શક્તિ મળે છે તે આપણે આખા લાઈફમાં કામ આવે છે. આપણી જિંદગીના કેટલા પ્રોબ્લેમ હોય છે આજે તો જ્યાં જો તે આપણે પ્રોબ્લેમ જોવા મળે છે, માનસિક શારીરિક તકલીફો છે. લોકડાઉન હમણાં જે આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એ દરમિયાન જો આપણે શક્તિ એક પૂરી પાડે તો ઈશ્વર શક્તિ જ પૂરી પાડે છે. અને તેમાં જો મા જગદંબાની શક્તિ આપણે સાથે મળતી હોય તો આપણા કેટલા કષ્ટો આપણે નિવારી શકીએ છીએ. એની શક્તિ જ આપણે મદદરૂપ થાય છે. બીજું અત્યારે જોવા જઈએ તો અત્યારે આ કાળમાં કોઈ મદદરૂપ નથી થતું. આ સંધિકાળ ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુનો સંધિકાળ કહેવાય. એ જે સાધના કરીએ છીએ એ સાધના અતિ મહત્ત્વની હોય છે. આ સંધિકાળ દરમિયાન આપણે ઘણું પામીએ છીએ અને એ આપણે લાઈફ જિંદગીમાં ઘણું આગળ આવવા માટે મહત્ત્વનું છે.
બાલિકાનું પૂજન તો આપણે ઘણા સમયથી ઋષિઓ કે પરંપરા મુજબ છે કે બાલિકાનું પૂજન એક સાક્ષાત દેવીનું પૂજન છે. સાક્ષાત જોગમૈયા 64 જોગણી જો આપણી અહીંયા રખોપો કરતી હોય તો આ તો આપણે 100 જોગણીઓને અત્યારે જમાડીએ છીએ. એ જો આપણે સર્વનું રખોપો કરશે અને એ માં આપણે શક્તિ દેશે અને એના થકી જ આપણે ઉદ્ધાર થાય છે. એટલે એ જરૂરી છે અત્યારે, અને આ સમય દરમિયાન સ્ત્રી શક્તિનું પૂજન કરવું જરૂરી છે. સીતા ગીતાની સંસ્કૃતિ, આ સંસ્કૃતિ છે અસ્મિતાની, જે આપણે પૂજન કરવું આપણું જરૂરી છે. અને એના એ પૂજન થકી જ આપણે સર્વને સંદેશો પહોંચાડી શકીએ છીએ કે એ પૂજન કરશું તો આપણે બધાને માતા સ્વરૂપ જોશું. જે આપણે અનિષ્ઠો આપણે જોઈએ છીએ, એ અનિષ્ઠો થોડોક ઓછો થાય આપણે એમ માનીને પણ બધાને સમક્ષ આપણે એ કહીએ કે ના, સ્ત્રી શક્તિનું પૂજન કરવું જોઈએ, બાલિકાનું પૂજન કરવું જોઈએ.